મારી ખબર અંતર પૂછવા આવી છે? ના, ખબર અંતર પૂછવા નથી આવી. આ તો મારા ઘરે માં રાંડલ તેડાવ્યા છે ને, એટલે ઇન્વિટેશન આપવા આવી છું. અરે વાહ, આ તો બહુ જ સારી વાત કહેવાય કે તે મારા આંગણમાં તેડાવ્યા છે. મારા આંગણમાં તારી બધી જ મનોકામના પૂર્ણ કરે. અને આ તારા જીજાજી છે ને, મલ્ટીનેશનલ કંપનીના એમડી છે. તો શું તું આવા વિશ્વમાં આવીશ? એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એ જ માંગુ છું કે આ તારે સાડી જો અને તું જો ભિખારી જેવી લાગે છે. વર્ષો પુરાણ ભભામાંથી કાઢી હોય ને એવું લાગે છે. ત્યાં તું આવીશ ને તો મારી ઇજ્જત જશે, એના કરતા તું ના આવે ને એ સારું. સારું બેન, તને ના ગમતું હોય તો હું નહીં આવું. મારા આવવાથી તારી ઇજ્જત જતી હશે ને, હું નહીં આવું. પણ મારો ચાંદલો તો લેતી જા. આ એક ગરીબ બેનની ભેટ સમજીને. ભેટ? તું ભેટ શું આપીશ? 50 કે 100 રૂપિયા? આ 50-100 રૂપિયાના બિસ્કિટ તો હું મારા કૂતરાને ખવડાવી દઉં છું. નથી જોઈતી તારી ભેટ, રાખ તારી પાસે. સારું બેન, આવી છે ને તો ચા તો પીતી જા. નથી પીવી તારી ચા. તું કામ શું કરે છે? લોકોના ઘરના એઠવાડા ચોડવા જાય છે ને, અને આવા હાથની હું તારી ચા પીઉં? નથી પીવી મારે તારી ચા. અને આંટી, હું રજા લઉં છું, આવજો. એ તારી બહેન નથી બોલતી, એના પૈસાનો ઘમંડ બોલે છે બેટા. અને ઘમંડ તો રાજા રાવણ નો નથી રહ્યો. એક દિવસ એવો આવશે ને, એનો બધો જ ઘમંડ ચકના ચૂર ઉતરી જશે. આશા, આશા. હા દી. આશા, તું ગીતાને ઇન્વિટેશન આપી આવી? હા, આજે સવારે જ ઇન્વિટેશન આપીને આવી. ગુડ. એને વહેલા આવવાનું તો કહ્યું છે ને? ના, મેં તો એને છે ને ઘસીને ના પાડી દીધી. ના પાડીને આવી? કેમ? કેમ શું, એની હાલત તો તમે જુઓ. ગરીબીની હાલતમાં જીવે છે, એની પાસે પહેરવાની સાડી પણ નથી. એનું પારકાના ઘરના વાસણ ઉટકીને એનું પેટ ભરે છે. અને જો રોહન, તમે છે ને કંપનીના એમડી છો, અને તમારા બધા ફ્રેન્ડ્સ વીઆઈપી છે, અને ત્યાં અમારી બેન આવીને ઊભી રહેશે તો કેવું લાગશે? આશા, ગીતા તારી બેન છે. બેન બેન છે તો શું થઈ ગયું? એની પરિસ્થિતિ તો હોવી જોઈએ ને આપણી સાથે આવવાની. સંબંધોમાં પરિસ્થિતિઓ ના જોવાય, સ્નેહ જોવાનો, લાગણી જોવાની. અને આ ગીતા તારી સગી બેન છે. અરે સગી બેન છે તો શું થઈ ગયું? ત્યાં તમારા બધા ફ્રેન્ડ્સ હશે, અને એ પણ વીઆઈપી. અને ત્યાં મને કોઈએ પૂછ્યું કે આ કોણ છે, તો મારે તો શરમમાં ઝૂકવા જેવું થશે ને. વાહ આશા, વાહ. રૂપિયો માણસને બદલી નાખે છે એ તો સાંભળ્યું હતું, પણ માણસ માણસ વચ્ચે આટલો મોટો ભેદ ઉભો કરી શકે છે ને, એ આજે જોયું. મને છે ને આ બધી તમારી ફિલોસોફી ને સમજાવશો. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા જય શ્રી કૃષ્ણ. હા બેઠા, બેસ. કેમ છે તું? હું પપ્પા મજામાં, તમે કેમ છો? મજા મજામાં. તું આશાને ત્યાં દેખાઈ નહીં, નહોતી આવી કે શું? પપ્પા, એને જ મને ના પાડી હતી આવવાની. મને ખબર છે બેટા, રોહન કુમારે મને બધી જ વાત કરી છે, પણ એને તારી જોડે આવું નહોતું કરવું જોઈતું હતું. પપ્પા, અત્યારે એની પાસે રૂપિયા છે, એટલે હું એને ગરીબ લાગુ છું.
એને તો મારી સાથે ઉભા રહીને વાત કરતા પણ શરમ આવે છે. બેટા, લક્ષ્મી ચંચળ છે એવું સાંભળ્યું તો હતું જ, પણ લક્ષ્મી માણસને આ હદ સુધી બદલી નાખે છે એવું આજે જ જોયું મેં. હશે પપ્પા, એની સાહેબી એને મુબારક, પણ હું તો એની ખુશીમાં રાજી જ છું. પણ બેટા, તું ઓછું ના લાવીશ, આખરે તારી બહેન છે. પપ્પા, દુઃખ તો લાગે જ ને, મારી સગી બહેનના ઘરે પ્રસંગ હોય અને એ જ બહેન મને એ પ્રસંગમાં આવવાની ના પાડે તો મને દુઃખ ના લાગે? હા, જો મને ખબર હોત ને તો હું પણ ન જાતા પ્રસંગમાં. ના પપ્પા, તમે એવું ના કરતા, એ પણ મારી જેમ તમારી દીકરી જ છે ને, તમે એની સાથે એવો કોઈ ભેદ ના રાખતા. એ તારી વાત બરાબર છે, પણ એને તારી સાથે જે કંઈ પણ કર્યું છે ને, બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું કર્યું છે. હશે પપ્પા, જેવા મારા નસીબ એમાં વાત મારા નસીબનો જ છે. તું ઓછું ના લાવીશ બેટા, હું તારી સાથે જ છું, હંમેશા હું તારી સાથે છું, તું બિલકુલ ખોટું ના લાવીશ. પપ્પા, મને કોઈ વાત તો ખોટું નથી લાગતું, પણ તમે છે ને ક્યારે પણ એને એ રીતે ના કરતા, તમે કોઈ મતભેદ રાખતા મારી અને આશાના વચ્ચે. ના બેટા, હું નહીં રાખું, પણ તું ઓછું ના લાવીશ. હા પપ્પા, જરા એ મનમાં ઓછું ના લાવીશ, બિલકુલ ઓછું ના લાવીશ. હોસ્પિટલ લઈ ગયા હતા અને કઈક એડમિટ કરી છે. આશાની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ, દાખલ કરવી પડી. પણ મમ્મી, એટલે થયું છે શું? અરે એ તો મને રોહન કુમારે નથી કહ્યું, પણ એવું કહેતા હતા કે ગીતા આવે તો મારી સાથે વાત કરાવજો, તો તું વાત કરી લે ને બેટા. ના મમ્મી, મારે આશા સાથે કોઈ વાત નથી કરવી, અને મારે એની ખબર કાઢવા પણ નથી જવું. ના બેટા, એવું ન કરાય, આશા તારી બહેન છે, તારે એની ખબર કાઢવા જવું જોઈએ. મમ્મી, બધી ફરજ મારી જ છે, આશાની કોઈ ફરજ નથી. એ દિવસે જોયું ને તમે, એ મારા ઘરે આવીને સામેથી મને ના પાડી ગઈ એના પ્રસંગમાં આવવા માટે. હું ગરીબ છું ને, એટલે એને મને બધા મહેમાનોની સામે બેન કહેતા શરમ આવે છે. પછી હું શું કામ જાઉં એની ખબર કાઢવા? છે બેટા, સામે એક વ્યક્તિ એવું હોય તો આપણે એના જેવું ન થવાય, બંને એક સરખા થશો તો કેમ ચાલશે? મમ્મી, જેવા સાથે તેવું જ થવાય ત્યારે એને ખબર પડશે. મારું માન બેટા, આશા તારી બહેન છે, તારે ખબર કાઢવા જવું જોઈએ. સારું મમ્મી, તમે કહો છો ને એટલે તમારું માન રાખીને હું આશાના ઘરે જઈ આવીશ, રોહન કુમારના મોઢે થઈ આવીશ. આશાની ખબર કાઢવા હોસ્પિટલ નહીં જવું. જીજુ. અરે ગીતા, આવો ને. જીજુ, શું થયું છે આશાને? તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, રિપોર્ટ કઢાવે તો ખબર પડી કે આશાની બંને કિડની ફેલ છે. આશાને નવી કિડનીની જરૂર છે, પણ કોઈની કિડની આશા સાથે મેચ થતી જ નથી.
અત્યારે પણ આશ્રમને ડાયાલિસિસ ઉપર રાખી છે. હવે તમે શું કરશો? જીજુ કઈ સમજાતું નથી. ડોક્ટર બીજી મોટી હોસ્પિટલોમાં તપાસ કરી રહ્યા છે. આ તો બહુ મોટી તકલીફ ઊભી થઈ. પણ જીજુ, બેનને કિડની નહીં મળી તો? મને પણ એ ચિંતા થાય છે કે જો મારી આશાને કિડની નહીં મળે તો હું શું કરીશ. અને હંમેશ માટે આ રીતે ડાયાલિસિસ પર રાખવી પણ મુશ્કેલ છે ને. જીજુ, તમે ચિંતા ના કરશો, ભગવાન સૌ સારાવાના કરશે. આશાને કિડની ડોનર મળી જશે. આ બધી ધૂંધળી આશા છે ગીતા. હકીકત તો એ છે કે આશાને કિડની મળવી મુશ્કેલ છે. જીજુ, તમે આ રીતે હિંમત ના હારો. જો તમે આ રીતે હિંમત હારી જશો તો મારી બેનનું ધ્યાન કોણ રાખશે? જીજુ, ભગવાન કંઈક ને કંઈક રસ્તો જરૂર કાઢશે. એક વાત કહું ગીતા, તું મારી સાથે હોસ્પિટલ આવીશ? તું મારી સાથે હોઈશ તો મારી હિંમત રહેશે. ના જીજુ, હું તમારી સાથે હોસ્પિટલ નહીં આવું. હું ગરીબ છું ને, મારી ગરીબાઈથી આશાને સુખ છે. હું હોસ્પિટલ આવીશ ને તો પણ એને નહીં ગમે. હું આશાને સમજાવીશ, એ તને કઈ નહીં બોલે. ના જીજુ, હું તમારી સાથે હોસ્પિટલ નહીં આવું. મારા લાયક કઈ પણ કામ હોય તો મને ફોન કરજો. હું જઉં છું જીજુ, મારી બેનનું ધ્યાન રાખજો. હે ભગવાન, મારી બેન પર આ કેવી મુસીબત આવી ગઈ. આજે મારી બેન જીવન ને મરણ ની વચ્ચે છોલા ખાઈ રહી છે. એને ક્યાંથી કિડની નથી મળતી. અરે જો એને કિડની નહીં મળી તો મારી બેન મરી જશે. ના, હું મારી બેનને મરવા નહીં દઉં. હું મારી બેનને મરવા નહીં દઉં. ભલે મારી બેનને હું નથી ગમતી, એ મારી સાથે સરખી મોઢે વાત પણ નથી કરતી. આજે એ ભલે મારાથી દૂર છે, નીતા વાત કરું છું. તમારા હોસ્પિટલમાં આટા નામનું પેશન્ટ એડમિટ છે, એ મારી બેન છે. હા બોલો બેન, શું કામ હતું? સાહેબ, મારી બેનને કિડનીની જરૂર છે તો મારે મારી બેનને મારી કિડની આપવી છે. જો બેન, કિડની દાન કરતા પહેલા ઘરના બધા લોકોની મંજૂરી જરૂરી હોય છે. તમે ઘરના બધાની મંજૂરી લીધી છે? મારા ઘરમાં હું અને મારા સાસુ જ છીએ. જો મારી સાસુને આ વાતની ખબર પડશે ને તો એને બહુ મોટો આઘાત લાગશે. તો મારે કોઈને નથી કહેવું સાહેબ. જો બેન, પહેલા તમારા બધા રિપોર્ટ કરવા પડશે, પછી તમારી કિડની અને પેશન્ટની કિડની જો મેચ થાય પછી આગળ વિચારી શકાય. ઠીક છે સાહેબ, હું હોસ્પિટલ આવી જઈશ. ઓકે. હે ભગવાન, મારી કિડની મારી બેનની કિડનીને મેચ થઈ જાય ગમે તે કર, પણ મારી બેનને બચાવી લેજે. મારે મારી બેનને બચાવી છે. હવે તમે સારું છે ને બેટા? હા આંટી, હવે મને ઘણું સારું છે. અને ભગવાનનો પણ લાખ લાખ ઉપકાર કે મારું ઓપરેશન સક્સેસ થઈ ગયું. એટલા ભગવાનનો જ ઉપકાર માનીશ કે તને જેને કિડની આપી છે એનો પણ ઉપકાર માનીશ તું? હા પપ્પા, જેમણે મને નવી કિડની આપી છે, નવું જીવન આપ્યું છે, એમનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. પણ આટા, આ કિડની જો તને કોઈ સાધારણ વ્યક્તિ આપી હોય કે કોઈ ગરીબ ઘરની વ્યક્તિ આપી હોય તો? પપ્પા, એ જે કઈ પણ વ્યક્તિ હશે,
મારા માટે તમને નવું જીવન આપ્યું છે. અને જો એ વ્યક્તિ મારી સામે આવી જાય ને તો હું એના પગે ભૂંજું. બેટા, એ વ્યક્તિ અત્યારે હાજર જ છે. પપ્પા. ના બેટા, આજે મને બોલવા દે. આજે ના રોકીશ તું. એટલે મને ગીતાએ કિડની આપી છે? હા, આ કિડની તને ગીતાએ જ આપી છે. એ ગરીબ છે એટલે તું એને બહુ જ ધૂતકારતી હતી. ત્યાં સુધી કે તારા ઘરે પ્રસંગ હતો તો પણ તે એને બોલાવી હતી. તો પણ એનું બલિદાન જો, એને એને પોતાની કિડની તને આપી દીધી. એ ગરીબ હોવા છતાં એ મંદુક ભૂલી અને પોતાની કિડની તને આપી દીધી. અને એક બેન હોવાની ફરજ અદા કરે છે. ગીતા, અહીં આવ તો. જા બેટા. ના, ઊંઘીને તો ઊભી ના થઈશ. સુતી જ રહે. બેન, તું મને માફ કરી દેજે. મને અમારા રૂપિયાનો જ ઘમંડ આવી ગયો હતો. અને આ ઘમંડમાં ને ઘમંડમાં મેં મારી બેન, મારા મા બાપના સંબંધોને સામે ના જોયું. બેન, મને માફ કરી દેજે. ના બેન, મને તારી વાત તો કોઈ ખોટું નથી લાગી. ભલે તે મારી સાથે ગમે તેવું વર્તન કર્યું હોય પણ મેં જરાય દુઃખ નથી લગાવ્યું. આખરે તું મારી સગી બેન છે ને, અને તું પણ ભૂલી જા, બધું જ ભૂલી જા. અને હવે તારે તારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. એટલે આવા ખોટી ચિંતા કર્યા વગર આરામ કર અને જલ્દી જલ્દી સારી થઈ જાય.